હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં. તો મિત્રો, આજની ખુશખબર વિશે તમે કદાચ જાણતા જ હશો કે ગુજરાત સર્કલનું જીડીએસ પોસ્ટનું રિઝલ્ટ આજે જાહેર થઈ ગયું છે અને રિઝલ્ટ તમે જોઈ પણ લીધું હશે. અને કદાચ જો રિઝલ્ટ તમે ન જોયું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે રિઝલ્ટની PDF મેં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને જે મિત્રોનું સિલેક્શન થઈ ગયું છે, પહેલાં તો એ બધાને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન. તો મિત્રો, તમને બધાને એ પ્રશ્ન હશે કે રિઝલ્ટ આવી ગયું છે અને રિઝલ્ટમાં નામ પણ આવી ગયું છે, તો હવે આગળની પ્રોસેસ શું હશે? તો આજના વિડીયોમાં હું તમને એ જ સમજાવવાનો છું કે જે મિત્રોનું નામ આવ્યું છે તેને આગળ શું શું પ્રોસેસ કરવાની છે તેની પૂરી ડિટેલ તમને આ વિડીયોમાં હું આપવાનો છું. તો ચાલો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, જે લોકો સિલેક્ટ થયા છે એ લોકોને પોસ્ટ દ્વારા કોંગ્રેચ્યુલેશનનો ટેક્સ્ટ મેસેજ પણ રજિસ્ટર મોબાઈલમાં આવી ગયો હશે. તો ત્યાર પછી મિત્રો, રિઝલ્ટ આવી ગયાના 15-20 દિવસમાં તમને એક ઇન્ટિમેશન લેટર મોકલવામાં આવે છે. તે ઇન્ટિમેશન લેટરમાં લખેલું હોય છે કે તમારું સિલેક્શન થઈ ગયું છે. હવે તે ઇન્ટિમેશન લેટર કોણ મોકલે છે? તો એ ઇન્ટિમેશન લેટર રિક્રુટમેન્ટ ઓથોરિટી દ્વારા મોકલવામાં આવે છે, એટલે કે આપણા ડિવિઝનનું જે હેડક્વાર્ટર હોય છે ત્યાંથી તમને તે ઇન્ટિમેશન લેટર મોકલવામાં આવે છે, જે તમને રિઝલ્ટ આવ્યાના 15-20 દિવસની અંદર પોસ્ટ દ્વારા એ લેટર તમને મળી જાય છે. ક્યારેક લેટર મળવામાં લેટ પણ થતું હોય છે, એટલે વધીને 30 દિવસની અંદર એ લેટર તમને મળી જાય છે, અથવા તો એ લેટર તમને ઈમેલ દ્વારા પણ મોકલવામાં આવે છે. તો મિત્રો, હવે તે ઇન્ટિમેશન લેટરમાં એક તારીખ લખેલી હોય છે, તે તારીખે તમારે ત્યાં હાજર થવાનું હોય છે અને ત્યારથી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ ચાલુ થાય છે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા તે જ બધા ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ ત્યાં રજૂ કરવાના રહેશે. આગળ હમણાં તમને એ જણાવું કે ડોક્યુમેન્ટ શું શું જોશે. તો મિત્રો, તમારા બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ લઈ જવાના રહેશે અને સાથે બધા ડોક્યુમેન્ટની 2-2 નકલ ઝેરોક્સ પણ લઈ જવાની રહેશે. અને બધી જ ઝેરોક્સમાં તમારે ટ્રુ કોપી પણ સાથે કરાવી લેવી, જેથી તમને ત્યાં કંઈ પ્રોબ્લેમ ના આવે. અને તમારી પાસેથી બધા જ ડોક્યુમેન્ટ ત્યાં થોડાક દિવસ પૂરતા રાખી લેશે. અને મિત્રો, ક્યારેક ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં થોડો વધારે સમય પણ લાગી જતો હોય છે, કદાચ 1-2 મહિનાનો પણ સમય લાગી જાય છે, કારણ કે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાંથી ઉપર વેરિફિકેશન માટે જાય છે, એટલે એમાં થોડોક સમય લાગી જતો હોય છે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના કરી શકીએ, તો એના માટે પણ તમને એક સમય આપવામાં આવે છે, તે સમય સુધીમાં તમારે તે ડોક્યુમેન્ટ રજૂ કરી દેવાનું હોય છે. તો ચાલો મિત્રો, હવે તમને તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ હું તમને જણાવી દઉં. તો પહેલાં તો તમારે ધોરણ 10માની ઓરિજિનલ માર્કશીટ લઈ જવાની રહેશે અને તેની સાથે બોર્ડ દ્વારા જે ફર્સ્ટ ટ્રાયનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોય તે પણ તમારે સાથે રાખવાનું રહેશે. ત્યાર પછી બીજા નંબરનું કમ્પ્યુટરનું સર્ટી, જે તમે ફોર્મ ભર્યા સમયે અપલોડ કરેલું હોય તે જ સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી ત્રીજું કાસ્ટ સર્ટિફિકેટ આવે છે, એટલે કે જાતિનો દાખલો જે તે કેટેગરીમાં તમે આવતા હોય તેનું પ્રમાણપત્ર જે તમે ફોર્મ ભરવા સમયે અપલોડ કરેલું હોય છે તે જ તમારે સર્ટિફિકેટ ત્યાં રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી આધાર કાર્ડ અને 4-5 પાસપોર્ટ સાઇઝના ફોટા, તો એટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે. ત્યાર પછી મિત્રો, ઘણાનું કહેવું એવું હોય છે કે આ ડોક્યુમેન્ટ સિવાય પણ કોઈ ડોક્યુમેન્ટની જરૂરિયાત પડી શકે છે. તો મિત્રો, તમને એ પણ જણાવી દઉં કે એ તમારા ડિવિઝન ઉપર ડિપેન્ડ કરે છે, ત્યાં તમારે કોઈ વધારાના ડોક્યુમેન્ટ માગે છે કે નહીં. અને જો કોઈ વધારાના ડોક્યુમેન્ટ માગે અને તે ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો તેમાં તમને 100% સમય આપવામાં આવે છે એ ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે, જેમાં તમારી પાસે કેરેક્ટર સર્ટિફિકેટ પણ માગી શકે છે, જે તમારા એડ્રેસ મુજબ પોલીસ સ્ટેશનેથી તમારે કઢાવવાનું હોય છે. તો આવા અધર ડોક્યુમેન્ટ ડિપેન્ડ કરે છે તમારા ડિવિઝન ઉપર. અને ત્યાર પછી મિત્રો, એક ખાસ વિગત તમને જણાવી દઉં કે જો તમે BPM હોય તો જે ગામની અંદર તમારું સિલેક્શન થયું છે એ જ ગામમાં તમારે એકોમોડેશન લેવું પડશે, એટલે કે એ જ ગામની અંદર તમારે રહેવું પડશે, કારણ કે BPMમાં આખી ઓફિસનું અરેન્જમેન્ટ તમારે જ કરવાનું હોય છે. તો એના માટે એક ડિક્લેરેશન ફોર્મ તમારી પાસે ભરાવવામાં આવશે કે જે તમને ત્યાંથી જ મળી જશે અને એ તમારે 30 દિવસની અંદર ભરીને ફરીથી આપવાનું રહેશે અને એ BPM વાળા માટે આવી કોઈ પ્રોસેસની જરૂરિયાત પડતી નથી. તો મિત્રો, આ રીતના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ હોય છે. જ્યારે તમારા બધા જ ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય છે ત્યારે તમને એક જોઈનિંગ લેટર આવે છે, તેમાં પણ એક જોઈનિંગની તારીખ લખેલી હોય છે જે તારીખે તમારે જોઈન થવાનું હોય છે. તો મિત્રો, આ રીતના સિલેક્શન બાદ આ રીતના બધી પ્રોસેસ હોય છે
અને જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર જરૂર કરજો.